સાંભળ્યો અવાજ. નોબત હવે YouTube પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 27 માર્ચ બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારતે એન્ટી સેટેલાઇટ વેપન બનાવી લીધું છે. અમેરિકા, ચીન અને રશિયા પછી ભારતે આ સિદ્ધિ મેળવી છે. ભારતે લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ ઉડાડીને સફળ સ્પેસ સ્ટ્રાઇક કરી છે. વડાપ્રધાન મોદીએ અંતરિક્ષ ક્ષેત્રે પણ દેશ સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો. મિશન શક્તિ અંતર્ગત દેશમાં જ નિર્મિત સેટેલાઇટ ફૂંકી દેવામાં આવી છે. આ પ્રયોગ સફળ થતાં ભારત એન્ટી સેટેલાઇટ વેપન ધરાવતો દેશ બન્યો છે. લો અર્થ ઓર્બિટ પૃથ્વીની નીચલી કક્ષામાં ભ્રમણ કરતો સેટેલાઇટ છે, જેનો મુખ્ય ઉપયોગ કમ્યુનિકેશન માટે થાય છે. આવા સેટેલાઇટ 28,000 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ગતિએ ભ્રમણ કરતા હોય છે. એન્ટી સેટેલાઇટ વેપનથી ભારત શક્તિમાન બન્યું છે. ચીન અથવા પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં તેનો નિર્ણાયક ઉપયોગ થઈ શકે છે. ભારતની આ સિદ્ધિ પર રાહુલ ગાંધીએ DRDOને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ વડાપ્રધાન મોદીને વિશ્વ રંગભૂમિ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પોરબંદર પાસેના દરિયામાં ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા છે. આ મામલે ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત કામગીરી કરી હતી. ડ્રગ્સ ભરેલી બોટ પાકિસ્તાનના ગ્વાલિયર બંદરેથી આવી હતી, જેમાં ઈરાની ડ્રગ્સ માફિયાઓ હતા. આ બોટ હમીદ મલેક નામના પાકિસ્તાની શખ્સે મોકલી હતી. અંદાજે 500 કરોડનું ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાનું આ ષડયંત્ર હતું. ડ્રગ્સ માફિયાઓ ATSથી ઘેરાઈ જતા બોટને વિસ્ફોટ વડે ઉડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાજ્યભરમાં CGST ની 35 ટીમો સક્રિય થઈ છે. જામનગરમાં પણ એક દરોડા દરમિયાન ટ્રાવેલ્સમાંથી શંકાસ્પદ માલ મળ્યો છે. ચેકિંગ દરમિયાન બસમાંથી બ્રાસ પાર્ટના પેકિંગ મળ્યા હતા, જેથી GST ચોરીની આશંકાઓ સેવાઈ રહી છે. જામનગરના HJ લાલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશને પ્રદૂષણ મુક્તિનું અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત શહેરના દરેક વોર્ડમાં ડ્રો વડે 3 સાયકલોનું વિતરણ થશે. આ માટે દરેક વોર્ડમાં રજિસ્ટ્રેશન તેમજ ડ્રોના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. સાયકલના વપરાશના પ્રોત્સાહનથી વાયુ પ્રદૂષણ ઓછું થશે. ટ્રસ્ટના ઉદ્દેશ્યને સાર્થક કરવા ડ્રો માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે 31 માર્ચે બેંકોને મોડે સુધી કાર્યરત રહેવા આદેશ આપ્યો છે, જે અંતર્ગત તારીખ 30 અને 31 માર્ચે તમામ બેંકો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જેમાં RTGS અને NEFT સહિતની લેવડ દેવડ પણ થઈ શકશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.